કેમ છો વિદ્યાર્થી મિત્રો ધોરણ છમાં આપણે પ્રકરણ ત્રણ સંખ્યા સાથે રમત એમાં આગળનો ટોપિક આવે છે આપણે અવિભાજ્ય અવયવ હવે અવિભાજ્ય અવયવ વિશે આપણે આગળ શીખ્યા હતા કે અવિભાજ્ય અવયવ કોને કહેવાય તો જે સંખ્યાને માત્ર બે જ અવયવ પડે એક અને સંખ્યા પોતે તો એને કહેવાય છે અવિભાજ્ય સંખ્યા બરાબર તો એમાં આપણે લઈશું અવયવ વૃક્ષ પહેલાં તો કોઈપણ સંખ્યા આપેલી હોય એનું અવયવ વૃક્ષની રીતે તમને અવયવ પાડવાના કહેવા તો કઈ રીતે કરવા તો ઉદાહરણ લીધું છે આપણે છત્રીસ હવે છત્રીસ કયા કયા ઘડિયામાં આવે છે તે આપણે લખવાનું છે તો એક અઢાર દુ છત્રીસ થાય બાર તારીખ છત્રીસ થાય નવ ચોક છત્રીસ થાય અને છાયા છાય છત્રીસ થાય અને એમાં પણ હવે જુઓ અઢાર છત્રીસ છે તેમાં અઢારના અવયવ પડે છે નવ દુ અઢાર એટલે લખ્યા છે આપણે નવ ગુણ્યા બે અને ગુણ્યા બે તો હતા જ અને એમાં પણ નવના અવયવ હજુ પડે છે ત્રણ અને બે ગુણ્યા બે તો હતા જ બરાબર એટલે જે અવયવ પડ્યા છે ત્રણ ગુણ્યા ત્રણ ગુણ્યા બે ગુણ્યા બે એ સંખ્યા કઈ કહેવાય છે અવિભાજ્ય સંખ્યા બરાબર એટલે એના આગળ હવે અવયવ પડશે નહીં એવી જ રીતે બાર ગુણ્યા ત્રણ એમાં જુઓ બારના અવયવ પડે છે ચાર તાલી બાર અને એમાં પણ ચારના અવયવ પડે છે બે ગુણ્યા બે એટલે એના પણ અવયવ પડે છે બે ગુણ્યા બે ગુણ્યા ત્રણ ગુણ્યા ત્રણ તો એના હવે આગળ અવયવ પડશે નહીં એવી જ રીતે નવ ગુણ્યા ચાર છે એમાં ચારના અવયવ પડે છે બે ગુણ્યા બે ત્રણના અવયવ પડે છે ત્રણ ગુણ્યા ત્રણ બરાબર અને એવી જ રીતે છ ગુણ્યા છ એના અવયવ પડે છે ત્રણ દુ છ ત્રણ દુ છ તો તમે નીચેના દરેક અવયવ જોશો તો એમાં ત્રણ બે વખત છે અને બે બે વખત છે એ ત્રણ ગુણ્યા ત્રણ ગુણ્યા બે ગુણ્યા બે તો આ અવયવ છે અવિભાજ્ય અવયવ બરાબર કે જ્યાંના આગળ હવે અવયવ પડશે નહીં છત્રીસ ના અવયવ આપણે લખવા તો તો શું લખી શકાય કે છત્રીસ બરાબર અઢાર દુ છત્રીસ બરાબર આ હતું આપણે અવયવ વૃક્ષ અને હવે વાત કરીશું આપણે અવિભાજ્ય અવયવની રીત અવિભાજ્ય અવયવ કઈ રીતે શોધાય છે તે એ શોધતા પહેલા આપણે નીચે નોંધ છે એ આપણે સમજી લઈએ કહ્યું છે કે અવિભાજ્ય અવયવ શોધતી વખતે આપેલ સંખ્યા બેકી હોય તો હંમેશા બે વડે જ ભાગ ચલાવવો બરાબર બેકી સંખ્યા હોય તો બે જ વડે ભાગ ચલાવવો અને એકી સંખ્યા હોય તો આપણે વિભાજ્યતાની ચાવીઓ જે શીખ્યા છે એનો ઉપયોગ કરવાનો છે કે કઈ ચાવીનો ઉપયોગ કરીશું તો આપેલ સંખ્યા વિભાજ્ય થશે બરાબર તો એ રીતે આપણે અવિભાજ્ય અવયવ શોધવાના છે તો અહીંયા નવસો જોવો જુઓ બેકી સંખ્યા છે એકમનો અંક જોવાનો એકમના અંકમાં જીરો બે ચાર છ આઠ હોય તો એને કહેવાય છે બેકી સંખ્યા અથવા બીજી વ્યાખ્યા કે જે સંખ્યાને બે વડે નિશેષ ભાગી શકાય તેને કહેવાય છે બેકી સંખ્યા બરાબર તો અહીંયા નવસો એંશી છે એને ભાગ્યા તમે બે કરશો તો આવશે ચારસો ને નેવું બરાબર અને હજુ પણ ચારસો નેવું જુઓ એકમ નંક જીરો છે તો એને પણ તમારે બે વડે નિશેષ ભાગી શકાય તો ચારસો ને બે વડે નિશેષ ભાગો તો મળશે આપણને બસો ને પિસ્તાલીસ હવે બસો પિસ્તાલીસ આવ્યા છે તો એમાં એકમ અંગ જુઓ પાંચ છે અહીંયા પાંચની ચાવીનો ઉપયોગ થશે એ બસો પિસ્તાલીસ ભાગ્યા પાંચ કરો તો આવે છે ઓગણપચાસ બરાબર હવે ઓગણપચાસ આવ્યા તો આપણને તો એ આવડે સિત્યુ સિત્ય ઓગણપચાસ થાય છે એટલે સિત્યુ ઓગણપચાસ અને સાત એકા સાત તો આ જે અવયવ મળ્યા છે બે ગુણ્યા બે ગુણ્યા પાંચ ગુણ્યા સાત ગુણ્યા સાત એ નવસો એંસીના અવિભાજ્ય અવયવ કહેવાય બરાબર આ રીતે તમે અવિભાજ્ય અવયવ શોધી શકો છો કોઈ પણ સંખ્યા આપેલી હોય જો બેકી સંખ્યા હોય તો તમારે બે વડે જ ભાગ ચલાવવાનો છે જ્યાં સુધી બેકી સંખ્યા ચાલે ત્યાં સુધી બે વડે જ ભાગ ચલાવવો અને એકી સંખ્યા આવે ત્યારે તમારે વિભાજ્યતાની આ ચાવ્યો આપણે શીખ્યા છે તેનો ઉપયોગ કરવાનો છે બરાબર તો અહીંયા અવિભાજ્ય અવયવ કઈ રીતે શોધાય તે આપણે આજે શીખ્યા તો હવે પછીની વિડીયોમાં આપણે ચેપ્ટરના જો બે ટોપિક બાકી છે લસા અને ગુસ્સા તો એના વિશેની માહિતી આપણે હવે પછીની વિડીયોમાં મેળવીશું ત્યાં સુધી તમારે અવિભાજ્ય અવયવ કઈ રીતે શોધવા તે આ વિડીયો જોઈને શીખી લેવું તો હવે પછીની વિડીયોમાં આપણે પાછા ભેગા થઈશું ત્યાં સુધી દરેક વિદ્યાર્થીઓ ઘરે રહો સુરક્ષિત રહો